गुड मॉर्निंग डियर स्टूडेंट्स। लास्ट जे आपने बात करी थी एनी बात चर्चा करी लीए छे थोड़ी। तो लास्ट आपने स्वाध्याय 5.2 सुधी पहुंचा था, जेमा यूक्लिड नी पांचमी पूर्वधारणा ने समकक्ष प्लेफेयर नी पूर्वधारणा विषे बात करता था। तो जुए शू कहे छे प्लेफेयर नी पूर्वधारणा। तो फर्स्ट आपने आपेलू छे के पूर्वधारणा परिणाम स्वरूप जो बे रेखाओं ने छेदती रेखा ने एक तरफ ना बन्ने अंतःकोणों नो सरवाळो 180 अंश थाय तो बन्ने रेखाओं क्यारे छेदी न सके, बराबर छे। तो अहींया आपणने ए कहेवा मांगे छे के ए केवी हशे, बन्ने रेखाओं एकबीजा ने समांतर थाय ए कहेवा मांगे छे, बराबर छे। तो के बे रेखाओं ने छेदती रेखा ने एक तरफ ना એટલે કે બે રેખાઓ આપેલી હોય એમાં એને ત્રીજી એક છેદતી રેખા દોરીએ છીએ। હું તમને બતાવું છું કઈ રીતે। તો અહીંયા હું બે રેખાઓ દોરું છું, અને એને એક છેદતી રેખા દોરીએ છીએ। तो ए समझवा माटे पहला अपने अंतःकोण कोने कहेवाय ए समझवू जरूरी छे। अंतःकोण एटले के जे आपणने बे समांतर रेखाओ आपेली छे, अहींया हूँ तमने बतावी रह्यो छुं के आ जे बे समांतर रेखाओ छे, एक आने आपणे एम नाम आपी दईए अने आने एल नाम आपी दईए छीए। तो आ जे बे समांतर रेखाओ छे एना जे एक ज बाजुना आ एनी शुं कहेवाय छे छेदती रेखा। तो जे छेदती रेखा छे एना थी एक ज बाजू ना, बराबर छे। आ जे छेदती रेखा छे एनी थी एक ज बाजू जे आवेला छे ए बे ખૂણાઓનો સરવાળો જો 180 અંશ થતો હોય તો આપણે કહી શકીએ કે બંને એકબીજાને કેવી હશે, સમાંતર હશે। તો અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો। તો પ્લેફેરની પૂર્વધારણા શું કહે છે, તો એમાં આપણને આપેલું છે કે બે રેખાઓને છેદતી રેખાની એક જ તરફના બંને અંતઃકોણો, અંતઃકોણો આપણે જોઈ ગયા કોને કહેવાય છે, એક જ બાજુના બે જે समांतर रेखाओ छे एनाथी जे छेदती रेखा छे एनी एक ज बाजुना बे अंदरनी साइड आवेला बे खूणाओने आपणे अंतःकोणो कहीए छीए। तो जे अंतःकोणोनो सरवाळो 180 अंश थतो हशे तो ए बन्ने जे रेखाओ छे एकबीजाने समांतर हशे अने क्यारे एकबीजाने छेदशे नहीं। जो 180 अंश करता ओछो हशे अथवा 180 अंश करता वधारे हशे तो ए चोक्कसथी एकबीजाने छेदे छे। तो हवे आगळ जोईए छीए। तो દરેક રેખા L અને તેના પર ન હોય તેવા પ્રત્યેક બિંદુ P માટે એક અનન્ય રેખા M એવી હોય છે જે P માંથી પસાર થાય છે અને L ને સમાંતર છે। તો કોઈ પણ એક બિંદુ આપણે અહીંયા લીધું છે P બિંદુ, તો P બિંદુમાંથી પસાર થતી એક એવી રેખા જે હશે એ L રેખાને સમાંતર હશે, બરાબર છે। તો અહીંયા આપણને જે આ એમ રેખા જે મળે છે એ એલ ને સમાંતર હશે જે બિંદુ પી માંથી થાય છે અને એવી એક અને એક જ, એક અને એક માત્ર એક જ રેખા મળે છે એટલે કે અનન્ય રેખા મળે છે। હવે આગળ જોઈએ છીએ કે બે છેદતી ભિન્ન રેખાઓ એક જ રેખાને સમાંતર ન હોઈ શકે। તો અહીંયાથી આપણને ખ્યાલ છે કે કોઈ પણ બે છેદતી રેખાઓ લઈએ છીએ, દાખલા તરીકે હું અત્યારે રેખા લઉં છું L અને બીજી રેખા આપણે M લઈએ છીએ, તો એ ક્યારે એકબીજાને છેદશે, સોરી તે ક્યારે એકબીજાને સમાંતર નહીં હોય, કેમ, કારણ કે એ અહીંયા એક બિંદુમાં છેદે છે માટે છેદતી રે સમાંતર રેખાઓ આપણે આપણને ખ્યાલ છે કોને કહેવાય છે, તો કે બે રેખાઓ દોરીએ છીએ એનું અનંત સુધી અંતર લેવામાં આવે, અનંત સુધી અંતર એટલે એને આગળ ને આગળ વધારવામાં આવે તો એ રેખાઓ વચ્ચેનું અંતર હંમેશા કેવું હોય છે, સરખું હોય છે। માટે એને આપણે કહીએ કેવી રેખાઓ કહીએ છીએ, સમાંતર રેખાઓ કહેવામાં આવે છે। તો એ આપણને ખ્યાલ આવી ગયો। તો આ જે બંને રેખાઓ જે છે એ કેવી થશે, આપણી સમાંતર રેખાઓ થાય છે, બરાબર।
હવે આગળ આપણે જોઈએ છીએ કે આપણને શું આપવામાં આવ્યું છે કે યુક્લિડે જે ભૂમિતિ આપી છે એ ભૂમિતિ એ ફક્ત કેવી છે એક્સ વાય સમતલ એટલે કે એક જ સમતલ માટેની ભૂમિતિ છે બરાબર એક જ સમતલમાં આવેલી અલગ અલગ જે એના પરિમાણો છે એક્સ અને વાય લઈએ છીએ એક્સ અક્ષ લઈએ છીએ અને વાય અક્ષ લઈએ છીએ તો એના માટેની માત્ર એકની જ આપણને મળેલી છે જ્યારે અહીંયા અયુક્લિડની ભૂમિતિ હવે અયુક્લિડની ભૂમિતિ કઈ છે અને કોને કહેવાય છે અયુક્લિડની ભૂમિતિ અહીંયા તમે જોઈ શકો છો આપણને આપેલું છે કે અયુક્લિડીય ભૂમિતિ તો એ કોને કહેવાય છે અયુક્લિડીય ભૂમિતિ તો અયુક્લિડીય ભૂમિતિ એને કહેવાય છે કે જે એનાથી જે યુક્લિડની ભૂમિતિથી બહુ જ અલગ છે બરાબર છે તો એ માત્ર કોના માટે એક જ સમતલ માટે સીમિત હતી જ્યારે આ અયુક્લિડીય ભૂમિતિ છે એ ગોલીય ભૂમિતિ કહેવાય છે ગોલીય ભૂમિતિ એટલે કે દાખલા તરીકે ઘન લઈએ છીએ તો ઘનમાં તો ત્રણ આપણને સમતલ ત્રણ પરિમાણો મળે છે એક્સ વાય ઝેડ પછી એક ગોળાની વાત કરીએ છીએ તો ગોળાની અંદર તો આપણને કેટલા પરિમાણ મળે છે બરાબર છે તો એમાં અલગ અલગ પરિમાણ મળતા હોવાથી હવે એ તો 3D એટલે કે 3D કહેવાય છે આપણે ગોળો જોઈ શકીએ છીએ અને આપણે દોરવો હોય તો આપણે દોરી શકતા નથી માટે એ કેવી કહેવાશે આપણી 3D ઇમેજ કહેવાય છે એ 3D ને આપણે રિપ્રેઝન્ટ નથી કરી શકતા કાગળ ઉપર આપણે દોરી શકતા નથી બરાબર છે તો કાગળ ઉપર દોરી શકાય તો એ કઈ છે યુક્લિડની ભૂમિતિ છે અને અયુક્લિડીય ભૂમિતિ એ કેવી છે કે એને આપણે કાગળ ઉપર દર્શાવી શકતા નથી જે એક આ આપણને આકૃતિ 5.12 જે છે એમાં આપણને આપેલું છે કે એક એવું છે એક સર્કલ છે એક ગોળા જેવું ભરેલો ગોળો હોય તો પછી આપણે બોલની વાત કરીએ તો બોલને આપણે દોરવો હોય તો ફક્ત કેવો 2D માં જ દોરીએ છીએ પણ એની પાછળનો ભાગ અને આગળનો ભાગ આપણે દર્શાવતા નથી બરાબર છે તો એને આપણે દોરી શકતા નથી હવે આ જે અયુક્લિડીય ભૂમિતિ છે એ કેવી છે ગોલીય ભૂમિતિ છે ગોલીય ભૂમિતિ એટલે કે સ્ફેરિકલ જીઓમેટ્રી કહેવાય છે એમાં જે રેખાઓ આવેલી છે એ સીધી રેખાઓ હોતી નથી બરાબર છે તો સીધી રેખાઓ હવે હંમેશા સીધી રેખા હોવી જરૂરી નથી તો કે ગોળ પણ હોઈ શકે છે તો એ આમ તો ચોક્કસથી આપણે રેખા નથી કહી શકતા પણ જે આ સ્પીયર જે દોરેલો છે ગોળો દોરેલો છે એ ગોળાને આજુબાજુથી જે કર્વ મળે છે પરિઘ મળે છે એ કેવો છે ગોળ છે બરાબર છે તો એ ગોળ વૃત્તીય કહેવાય છે તો એને આપણે શું કહીએ છીએ જે સ્પ્રિંગ આકારનું છે સ્પાઇરલ જે કહેવાય છે એ પ્રકારનું છે એટલે કે કુંતલ આકાર બનાવે છે બરાબર છે હવે બીજું આપણને એ કહેવામાં આવ્યું છે અહીંયા આગળ કે ગોલીય ભૂમિતિમાં રેખાઓ સીધી હોતી નથી ને આ રેખાઓ દીર્ઘ વર્તુળોના ભાગ હોય છે એટલે કે મોટા મોટા વર્તુળોના ભાગ પાડવામાં આવેલા હોય છે અને એ કેવી હશે તો એના આકાર ક્યારેય સીધા હોતા નથી તો એ આપણને ક્યાંથી મળશે તો એ આપણે એક ગોળાની મદદથી સમજી શકીએ છીએ કે અયુક્લિડીય ભૂમિતિ શું છે બરાબર છે હવે એ કઈ રીતે સાબિત થયું તો કે આ ગોલીય જે ભૂમિતિ છે એ કઈ રીતે મળે છે આપણને તો એના માટે આપણે અહીંયા એક જોઈએ છીએ કે વિષુવવૃત્તીય રેખાઓ AN અને BN જે આપણને આ આકૃતિ આપેલી છે એમાં જે વિષુવવૃત્તીય રેખાઓ લેવામાં આવે છે કે એક અર્ધ એક ગોળાના દીર્ઘ વર્તુળના ભાગ છે બરાબર તો આ જે આપણને વર્તુળ આપેલું છે 5.12 એ વર્તુળના બે ભાગ કરવામાં આવેલા છે અને એને આધારે આપણને બતાવવામાં આવેલું છે કે એક જ રેખા AB પર લંબ છે એટલે કે શું છે એક જ રેખા જે AB આપેલી છે એના પર અલગ અલગ જે વર્તુળીય જે અર્ધ વર્તુળીય રેખાઓ જે છે સીધી રેખા નથી એ કેવી છે 90° ખૂણો બનાવે છે બરાબર પરંતુ તે એકબીજાને મળે છે છતાં રેખા AB ના એક જ તરફના અંતઃકોણનો સરવાળો બે કાટકોણથી ઓછો નથી તો અહીંયા એ બંને શું થાય છે રેખાઓ આપણને ખ્યાલ છે રેખાઓ ક્યારેય છેદતી નથી જ્યારે અહીંયા તો શું થાય છે કે એ રેખાઓ એક બિંદુમાં છેદે છે અને બંનેનો જે વચ્ચેનો ખૂણો છે એ તો 180° થાય છે તો આપણે કઈ રીતે કહી શકીએ કે એ છેદે છે તો અહીંયા એ જે છે એ અયુક્લિડીય ભૂમિતિના આધારે આપણે કહી શકીએ છીએ કે જે બંને રેખાઓ જે છે એ કેવી છે વળેલી હશે એટલે કે સીધી નહીં હોય
માટે એ 180 અંશનો ખૂણો તો બનાવે છે, બરાબર? જે આપણને એ બી જે રેખા આપેલી છે એના પર વૃત્તીય રેખા જે છે એની પર 90 અંશનો ખૂણો અને 90 અંશનો ખૂણો એટલે કે બે રેખાઓ મળીને 180 અંશનો ખૂણો તો બનાવે છે, પણ એ કેવી છે? વૃત્તીય છે, એટલે કે વળેલી છે, સીધી નથી. માટે આપણે અહીંયા કહી શકીએ છીએ કે એ બંનેનો જે ખૂણો છે એમનો સરવાળો 180 અંશ હોવા છતાં તે એકબીજાને છેદે છે. આના માટે આપણે અહીંયા કહી શકીએ કે યુક્લિડ એ આ સમજાવી નહોતા શક્યા, તો બીજા અલગ અલગ ગણિત શાસ્ત્રીઓએ શું કર્યું હતું? તો કે આ અયુક્લિડીય ભૂમિતિનો ઉદ્ભવ કર્યો હતો, ઉદય થયો હતો ત્યાંથી. તો અહીંયા આપણને આપેલું છે કે ખૂણો એ વત્તા ખૂણો બી બરાબર 180 અંશ છે, અને જેને આધારે આપણે કહી શકીએ છીએ કે જરૂરી નથી કે 180 અંશનો ખૂણો બનતો હોય તો બંને રેખાઓ સમાંતર જ હોય, એટલે કે સમાંતર હોઈ શકે છે પણ એક એવી સીધી રેખાઓ, સીધી રેખાની વાત કરીએ તો એ સમાંતર હોય છે, પણ વૃત્તીય રેખાઓની વાત કરવામાં આવે છે તો એ સમાંતર નથી હોતી, પણ 180 અંશનો ખૂણો બનાવે છે અને એકબીજાને છેદે પણ છે, બરાબર? હવે જે ઉદાહરણ 3 આપણને આપેલું છે કે એવી સીધી રેખાઓની જોડનું અસ્તિત્વ છે જે એકબીજાથી પ્રત્યેક જગ્યાએથી સમાન અંતરે આવેલી છે, શું આ યુક્લિડની પાંચમી પૂર્વધારણાનું એક પ્રત્યક્ષ પરિણામ છે? તો હા, કહી શકાય કે એનું આ પ્રત્યક્ષ પરિણામ છે કે કોઈ પણ રેખાઓ લઈએ છીએ, બરાબર? તો આપણે આગળની આકૃતિમાં જોયું હતું કે કોઈ રેખા L લીધી છે અને એનાથી ભિન્ન બિંદુ, બરાબર, એ રેખા પર ના હોય તેવું ભિન્ન બિંદુ આપણે શું કર્યું હતું? M લીધું છે, તો એના સોરી P લીધું છે, તો એ P બિંદુમાંથી કેટલી રેખાઓ L રેખાને સમાંતર હોય તેવી પસાર થાય છે? તો એ આપણે જોયું હતું કે એક અને માત્ર એક જ રેખા, એટલે કે અનન્ય રેખા એમાંથી પસાર થાય છે. તો એ આ જે ઉદાહરણ 3 જે છે એ જ કહે છે કે બંને કેવી હશે? એકબીજાથી સમાન અંતરે અને અસંખ્ય એટલે કે સોરી અનંત સુધી જતી હશે, અને જે એકબીજાને ક્યારેય છેદતી નથી, બરાબર છે? હવે આગળ જોઈએ છીએ સ્વાધ્યાય 5.2, જેમાં આપણને આપેલું છે કે તમે યુક્લિડની પાંચમી પૂર્વધારણાને સરળતાથી સમજી શકાય તેમ કેવી રીતે લખી શકશો? તો હવે એ જોઈએ છીએ આપણે, તો કે યુક્લિડની જે પાંચમી પૂર્વધારણા છે એને આપણે લખવી છે કે કોઈ બે રેખાઓ જે છે, અહીંયા લખીએ છીએ કે કોઈ બે રેખાઓ જે કેવી છે, ક્વેશ્ચન નંબર આપણો 1 છે, જેમાં આપણને આપેલું છે કોઈ બે રેખાઓ એમ અને એલ ની વાત કરીએ છીએ માટે ત્રીજી કોઈ છીતી રેખા લઈએ છીએ, ત્રીજી રેખા ત્રીજી છેદતી રેખા ક્યુ લઈ લઈએ છીએ, ક્યુ માટે તેની એક જ બાજુ આવેલા, તેની એક જ બાજુએ આવેલા એક જ બાજુએ અંદરની બાજુએ આવેલા અંદરની બાજુએ આવેલા અંતઃકોણો જે છે અંતઃકોણોનો સરવાળો કેટલો હોય છે? સરવાળો 180 અંશ હોય છે. બરાબર છે, તો એ 180 અંશ હશે તો માટે આપણે કહી શકીએ કે એ કેવી છે? માટે રેખા L અને M એ કેવી હશે? એ એકબીજાને સમાંતર હોય છે,
બરાબર. તો જે ક્વેશ્ચન નંબર 1 આપણને કહે છે કે પાંચમી પૂર્વ ધારણાને સંગત જે છે એ એમાં શું કહેવામાં આવ્યું છે કે કોઈ પણ બે રેખાઓ સમાંતર રેખાઓ લેવાની છે અને એની છેદતી રેખા લઈએ છીએ તો એની વચ્ચે જે અંતઃકોણનો ખૂણો બને છે એ કેટલો થાય છે 180 અંશનો થાય છે એ આપણે અહીંયા બતાવવાનું છે બરાબર છે. તો એમ અને એન એ શું થશે કેમ 180 અંશ તો કે બંને કાટખૂણા થાય છે. આપણને હવે ખ્યાલ છે કે કાટખૂણા દોરીએ છીએ ત્યારે કાટખૂણા એ ક્યારે એકબીજાને શું થાય છે અહીંયા કાટખૂણા દોરીએ છીએ અને આ બાજુ બીજો એક કાટખૂણો દોરું છું ઓકે. તો અહીંયા આપણે શું કર્યું છે બે કાટખૂણા દોર્યા છે એ હવે જોઈએ તો બંને એક જ રેખા પર આવેલા છે તો આ એની એક સામાન્ય રેખા હું લઉં છું તો આ કેવી છે એની એક સામાન્ય રેખા છે બરાબર. તો એ સામાન્ય રેખા પર 90 અંશના ખૂણા બનાવે છે એ કેવી થશે તો કે આ પણ આને પણ વધારે લંબાવીએ તો એ એક રેખા બની જાય છે અને અહીંયા પણ એક રેખા બની જાય છે. જ્યારે કોઈ પણ બે રેખાઓ પરસ્પર લંબ હોય તો એ 90 અંશનો ખૂણો બનાવે છે અને એ કેવી હશે એક સીધી હશે બરાબર. એ ક્યારે એકબીજાને છેદશે નહીં. તો અહીંયા હું જોઉં છું કે આ જે રેખા મને મળે છે એ અને બીજી અહીંયા રેખા જે મળે છે એ બંને એકબીજાને ક્યારેય છેદશે નહીં. અસંખ્ય સુધી લંબાવતા એ ક્યારેય એકબીજાને છેદતી નથી. હવે ક્વેશ્ચન નંબર 2 જોઈએ છીએ. ક્વેશ્ચન નંબર 2 માં આપણને આપેલું છે કે શું યુક્લિડની પાંચમી પૂર્વધારણા પરથી સમાંતર રેખાઓનું અસ્તિત્વ નક્કી થાય છે તો સ્પષ્ટ કરવાનું છે. અહીંયા તો અહીંયા જે ક્વેશ્ચન 1 માં જોયું છે એ પ્રમાણે જ અહીંયા ક્વેશ્ચન નંબર 2 માં પણ આપેલું છે કે કોઈ પણ બે રેખાઓ આપણે લઈશું તો શું થશે એ એકબીજાને સમાંતર હશે કે જ્યારે એ એમની વચ્ચેનો જે ખૂણો છે એ કેટલો થતો હશે 180 અંશનો થતો હશે બરાબર છે. પણ એ કેવી હશે સીધી રેખાઓ હશે વૃત્તીય રેખાઓ નહીં હોય બરાબર છે. તો એની વાત કરી લઈએ છીએ હવે તો કે બે સમાંતર રેખાઓ હું લઉં છું પહેલા તો આપણે ક્વેશ્ચન જે પૂછો છે એનો જવાબ લખી નાખીએ છીએ કે હા એવી આપણને શું મળશે સમાંતર રેખાઓ મળે છે. બીજું હવે આપણને શું કહ્યું છે કે પાંચમી પૂર્વ ધારણાને અંતર્ગત આપણે લેવાનું છે તો કે પાંચમી પૂર્વ ધારણા આપણે જોઈ ગયા હતા કે બે રેખાઓ આપેલી હોય તો એની વચ્ચેનો જે ખૂણો 180 અંશ થતો હોય તો એ બે કેવી હશે એકબીજાને સમાંતર હશે. તો આપણે જે ઉપર સમજી ગયા એ પ્રમાણેનું જ આમાં લેવાનું છે. તો અહીંયા જોઈએ છીએ કે કોઈ પણ બે રેખાઓ જોઈએ છીએ એ એકબીજાને સમાંતર ક્યારે થાય છે કે જ્યારે એના એક જ બાજુના અંતઃકોણો લઈએ છીએ એ અંતઃકોણોનો જે ખૂણો બને છે એ કેવો હશે 180 અંશનો હશે બરાબર છે. તો એક જ બાજુના જે ખૂણા હોય છે એ 180 અંશ હોય ત્યારે આપણે કહી શકીએ છીએ આ બે ખૂણાઓનો સરવાળો કે જો અંતઃકોણોનો સરવાળો 180 અંશ થાય તો
રેખા આપણે નામ આપી દઈએ છીએ એને એલ અને એમ. તે રેખા એલ અને એમ એકબીજાને ક્યારેય છેદશે નહીં, બરાબર છે? તો એકબીજાને ક્યારે છેદશે નહીં. હવે અહીંયાથી આ ક્વેશ્ચન નંબર 2 નું સોલ્યુશન જે છે એ આપણને મળી જાય છે. હવે આગળ જોઈએ છીએ. તો કેટલાક ખરા ખોટા આપણને આપેલા છે, વિશિષ્ટ દાખલા માટે આપણે કેટલાક ખરા ખોટાઓ જોઈએ છીએ. તો એમાં આપેલું છે કે બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ મળે છે. તો બે ભિન્ન બિંદુ એટલે કે બે અલગ અલગ બિંદુઓમાંથી આપણને રેખા પસાર કરવી હોય છે તો એ કેટલી મળશે? અસંખ્ય મળશે. તો એ વિધાન સાચું છે? તો અહીંયા આપણે કહી શકીએ છીએ કે ના, એ વિધાન તો અસત્ય છે. કેમ અસત્ય છે? એ હું તમને સમજાવું છું. હવે અહીંયા કોઈ બે બિંદુઓ લઈએ છીએ. મારી પાસે એક આ બિંદુ છે એ, અને બીજું બિંદુ હું બી લઉં છું, બરાબર છે? તો હવે એમાંથી પસાર